સુરતમાં લોકડાઉન વચ્ચે ખેડૂતોની કફોડી હાલત જોવા મળી. ઓલપાડમાં 5 કરોડના ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉંની સફાઈ માટે રજૂઆત કરવા છતાં પરવાનગી નથી મળી. ઘઉંની સફાઈ માટેની મશીનરી શરૂ કરવાની માંગ કરાઈ છે. સફાઈના અભાવે 5 કરોડના ઘઉં સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર દેશની અંદર જે રીતે કોરોનાની દહેશત છે અને આવા સમયે સમગ્ર દેશ મુસીબતમાં છે, ત્યારે ખાસ કરીને સૌથી વધુ ખરાબ જો હાલત થઈ રહી હોય તો ખેડૂતોની છે. સુરત જિલ્લાના જો ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતોનો જે ઘઉંનો પાક તૈયાર છે, ખેતરમાં જે પાક છે તે તૈયાર થઈને પડ્યો છે. અને ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્ય બતાવે, જે ઓલપાડ તાલુકાનું જે વિહાળા ગામ છે, વિહાળા ગામની અંદર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે ટ્રેક્ટરો છે તેમાં ઘઉં ભરીને ખેડૂતો પોતાનો ઘઉં ભરીને અહીંયા આગળ એકતા રહ્યા છે. કારણ કે જે ઘઉંની જે સાફસફાઈ કરતી જે મંડળીઓ છે તેને હાલ તો જે લોકડાઉનના કારણે તમામ મંડળીઓને બંધ કરી દેવામાં આવી છે, અને કલેક્ટરના પાલનના કારણે જે ટ્રેક્ટર માલિકો છે તે પણ અહીંયા આગળ તેમના મજૂરો સાથે અહીંયા આગળ છે, અને તેઓ પોતાનો ઘઉં છે કિંમતી પાક છે તેને લઈને તેઓ વિહાળા ગામના અહીંયા હાલ તો ટ્રેક્ટરો જોવા મળી જાય. 50 થી વધુ ટ્રેક્ટરો છે, અને જો ખેડૂત સમાજની જો વાત કરીએ 1000 ટ્રેક્ટરો છે તે હાલ તો જે ઘઉં તૈયાર છે ટ્રેક્ટરોની અંદર તે લઈને બેઠા છે. સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ઘઉંની જે સાફ સફાઈ કરવા માટેની જે મંડળીઓ હોય છે તેને શરૂ કરવામાં આવે, ખેડૂતોને એનાથી રાહત થાય. કારણ કે સૌથી મોટો જો કોઈ પર્યાય હોય તો અનાજ છે, અને અનાજ જો આવા મુસીબતના સમયમાં જો માર્કેટ સુધી જો અનાજ ના પહોંચે તો સૌથી કફોડી હાલત થવાની છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે ઘઉંનો જે નિકાલ છે, જે જથ્થો છે, જે તૈયાર થઈ ગયો છે તો તે મંડળીઓ સુધી પહોંચે, બજાર સુધી પહોંચે, અને ખેડૂતોને ખેડૂતો છે તેઓને વળતર મળે. અને ખાસ તો આ જે ઘઉં છે તે હાલ તો મોટા પ્રમાણનો જે જથ્થો છે તે અહીંયા આગળ લોકડાઉનના કારણે અટવાઈ પડ્યો છે, ખેડૂતો અટવાઈ પડ્યા છે, અને તેઓનો જથ્થો ખેતરમાં પડ્યો છે, ટ્રેક્ટરમાં છે, અને તેઓ માંગ કરી રહ્યા છે કે હવે સરકાર આની અંદર છૂટછાટ આપે. કારણ કે જે ખેડૂત છે તે સજાગ છે. જે ડિસ્ટન્સની વાત આવે, સોશિયલ ડિસ્ટન્સ તો ખેડૂત પહેલેથી કરી રહ્યો છે, અને જે મંડળીઓ જ્યારે સાફ સફાઈ કરતી હોય ત્યારે કોરોનાની દહેશત છે તે મંડળીઓને, કારણ કે જે મજૂરો હોય છે ત્યાં આગળ ફેક્ટરીની જે મજૂરો ભેગા નથી થતા અને તેઓ એની કાળજી રાખતા હોય છે, ત્યારે પણ તકેદારીના ભાગરૂપે પણ વહીવટીતંત્રએ છૂટ આપવી જોઈએ, જેથી કરીને જે આ ઘઉંનો જથ્થો છે તે માર્કેટ સુધી પહોંચી શકે, મંડળી સુધી પહોંચી શકે એવી હાલ તો ખેડૂત માંગ કરી રહ્યો છે. કિરણ સિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. તો વહીવટીતંત્ર પ્રશાસનને પણ નમ્ર અરજ છે અમારી કે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ જે પ્રમાણે વહીવટીતંત્રે ઘઉંના થ્રેસરને ખેતરમાંથી ઘઉં કાઢવાની મંજૂરી આપેલ છે ખેડૂતને, તે જ પ્રમાણે ઘઉં સાફ કરતી મંડળીઓ, જીન મિલ જે પણ છે એને પણ વહેલેમાં તાકીદે છૂટ આપવામાં વહેલામાં વહેલી તકે. એનાથી શું છે કે આ જે ઘઉં નીકળશે એ શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, લોકોને એનો જથ્થો પૂરો પાડી શકીશું, નહીં તો આવનારા દિવસોમાં આ ઘઉંના પર કાળા બજાર થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહેલી છે. આજે ખેડૂતનો તમે ગામે ગામ જોવા જાઓ, જિલ્લામાં તાલુકામાં તો એટલા બધા ટ્રેક્ટરો ભરીને ઘરમાં પડ્યા છે. કારણ કે તમે આજે ટ્રેક્ટર લઈને અહીંયા આવો તો ટ્રેક્ટર લઈને આવો ત્યાં 2 થી 3 દિવસ સુધી તમારા માલનો નિકાલ થતો નથી. છેલ્લા 10 દિવસથી એ લગભગ ઓલપાડ તાલુકામાં 1000 થી પણ વધારે ટ્રેક્ટરોના ટ્રેલરોમાં ઘઉંનો અનાજનો જથ્થો પડી રહ્યો છે, અને સ્વાભાવિક છે કે ઘઉં સફાઈ ન થવાને કારણે બજારમાં જઈ શકતા નથી, અને આવી વિષમ પરિસ્થિતિમાં જ્યારે અનાજની તાતી જરૂરિયાત છે એવા સમયનો આ જે નિર્ણય છે એને કારણે ભૂખમરો વધશે, અને ખાસ કરીને જે સ્થિતિ બની છે અધિકારીને કારણે બની છે, એ અધિકારીએ જે રીતે પોતાની મનમાની કરી રહ્યા છે એને કારણે લગભગ આજે પણ ઓલપાડ તાલુકામાં 5 થી 6 કરોડ રૂપિયાનું ઘઉંનો જથ્થો એમનેમ પડી રહ્યો છે.